नमस्ते मित्रों, स्पर्धात्मक परीक्षा लक्षी माहिती मेळवा માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આજે આપણે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સ્પેશિયલ લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ। તો ગુજરાત સ્થાપના દિન નિમિત્તે આજે આપણે આગળ ભણીએ, શરૂઆત કરીએ ગુજરાત સ્થાપના દિનની। તો ગુજરાતની વાત કરીએ, ચિત્રમાં બતાવ્યું છે ગુજરાતમાં કચ્છ અને બીજો ભાગ છે સૌરાષ્ટ્ર અને ત્રીજો ભાગ છે તળ ગુજરાત। આમ ગુજરાતને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે, કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત। તો ગુજરાતની સ્થાપના દિવસ 1 મે 1960 છે અને આપણે ભારતની આઝાદી મળેલી 15 ઓગસ્ટ 1947। તો આટલા વર્ષ પછી ગુજરાતની સ્થાપના થઈ તેની પાછળ ઘણી બધી મહત્ત્વની રસપ્રદ વાતો છે જે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો ધ્યાનથી સમજજો અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ તમને ખૂબ મહત્ત્વની બાબત છે। તો શરૂઆત કરીએ આપણે સૌરાષ્ટ્રના વિસ્તારથી। સૌરાષ્ટ્રનો વિસ્તાર એટલે રજવાડું વિસ્તાર એમ યાદ આવે। તો 562 રજવાડા એવું કંઈક તમને લખેલું દેખાતું છે। તો મિત્રો તમને એક વાત કહી દઉં, જ્યારે ભારત આઝાદ થયું ને ત્યારે ભારતમાં 562 રજવાડાઓ હતા। તો 562 રજવાડાઓ પાસે ત્રણ ઓપ્શન હતા। પહેલું ઓપ્શન હતું ક્યાં તો એ ભારત સંઘ સાથે જોડાઈ શકે, બીજો ઓપ્શન હતો ક્યાં તો એ પાકિસ્તાન સંઘ સાથે જોડાઈ શકે, અને ત્રીજો ઓપ્શન હતો ક્યાં તો તેઓ સ્વતંત્ર રહી શકે। તો સરદાર વલ્લભભાઈ પટેલ, આ વ્યક્તિનું નામ ની વાત કરીએ, સરદાર વલ્લભભાઈ પટેલે એક બીડું ઝડપ્યું કે આ બધા રજવાડાઓને ભારત સંઘમાં જોડવા છે। તો 562 રજવાડાઓને ભારત સંઘમાં જોડવા માટે 562 રજવાડાઓમાંથી 366 રજવાડા તો ગુજરાતમાં જ હતા અને એમાં પણ 222 રજવાડા તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં હતા। એટલે સરદાર વલ્લભભાઈ પટેલને એટલી તો ખ્યાલ આવી ગઈ કે સૌથી પહેલાં આપણે સૌરાષ્ટ્રને હાથમાં લઈએ। તો સરદાર વલ્લભભાઈ પટેલે આ 222 રજવાડાઓને પોતાની વાતમાં મનાવીને એમનું એકીકરણ કર્યું। મિત્રો એકીકરણ એટલે બધાને સાથે જોડી દીધા, એટલે કે 15 ફેબ્રુઆરી 1948માં સમગ્ર સૌરાષ્ટ્રનું એકીકરણ થયું અને આ વિસ્તારને નામ આપવામાં આવ્યું સૌરાષ્ટ્ર, બરાબર। તો આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્રના એકીકરણ જે સરદાર પટેલે કર્યું તો જવાહરલાલ નહેરુને ખૂબ ગમ્યું અને સરદાર વલ્લભભાઈ માટે એક વાક્ય એમણે બોલ્યા કે સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર પૃષ્ઠ જે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું છે તે છે સૌરાષ્ટ્રનું એકીકરણ। તો સૌરાષ્ટ્રના એકીકરણ પછી સૌરાષ્ટ્ર વિશે માહિતી લઈએ તો સૌરાષ્ટ્રના રાજપ્રમુખ તરીકે જામ દિગ્વિજયસિંહજીની નિમણૂક કરવામાં આવી અને એ જ સૌરાષ્ટ્રના ઉપરાજપ્રમુખ તરીકે કૃષ્ણકુમારસિંહજીની નિમણૂક કરવામાં આવી અને આ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ઉચ્છંગરાય ઢેબરની નિમણૂક કરવામાં આવી હતી। તો મિત્રો આમાંથી પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાઈ શકે। એક પ્રશ્ન હું તમને અહીં પૂછું છું કે જે આ દેશી રાજ્યો ભારત સંઘમાં જોડાયા હતા તો એવું કયું રાજ્ય હતું, એટલે કે એવું કયું રજવાડું હતું જેમણે પ્રથમ ભારત સંઘમાં જોડાવાની જાહેરાત કરી? એ જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે। આગળ આપણે વધીએ તો કચ્છની વાત કરીએ તો કચ્છની સરહદ તમે જોઈ શકો છો કે પાકિસ્તાન સાથે અડેલી છે। તો સરદાર વલ્લભભાઈ પટેલને એક ડર હતો કે પાકિસ્તાન સાથે જોડાયેલો કચ્છના એરિયાને પાકિસ્તાન હુમલો કરીને જીતી ના લે, એના માટે કચ્છના જે મહારાવ હતા એમનું નામ છે રાવ મદનસિંહજી જાડેજા, બરાબર, કે 4 મે 1948 કચ્છના મહારાવ રાવ મદનસિંહ જાડેજાએ ભારત સંઘમાં જોડાવા માટેનું એલાન કરી દીધું। એટલે સરદાર વલ્લભભાઈ પટેલે તરત જ આ કચ્છના વિસ્તારને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાવી દીધો કે જેથી પાકિસ્તાનના હુમલા સામે કચ્છનો ભાગ એ પાકિસ્તાનમાં જતો ન રહે એના માટે। ઓકે, આગળ વાત કરીએ આપણે હવે તળ ગુજરાતની, તળ ગુજરાતનો તમે નકશામાં જોઈ શકો છો કે તળ ગુજરાત એ મહારાષ્ટ્ર સાથે પણ જોડાયેલો છે। આ આખો ભાગ એક બૃહદ મુંબઈ તરીકે ઓળખવામાં આવતો હતો। આમ તળ ગુજરાતનો સમાવેશ બૃહદ મુંબઈ રાજ્યમાં કરવામાં આવ્યો હતો। તો મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના જે ત્રણ ભાગ હતા તે પહેલાં અલગ અલગ હતા। એક કેન્દ્રશાસિત પ્રદેશ હતો કચ્છ, એક સૌરાષ્ટ્ર આખું રાજ્ય અલગ હતું અને જે તળ ગુજરાત છે એ બીજા રાજ્યમાં હતું। તો આમાંથી ગુજરાતનું નિર્માણ કેવી રીતે કર્યું તેની રસપ્રદ વાતો ખૂબ જ મજા આવશે। આપણે આગળ વધીએ હવે આઝાદી પછી। મિત્રો હવે આપણે ભારતના ઇતિહાસ તરફ વધીએ। 15 મે ઓગસ્ટ 1947 જ્યારે આપણને આઝાદી મળી ત્યારે આખો દેશ ખુશખુશાલ હતો, બધા એટલા બધા ખુશીમાં હતા કે બધા અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા। તો એમ બધા તરફથી એક માંગણી હતી કે જે નવા રાજ્યનું નિર્માણ થાય એ ભાષા
તરીકે થવું જોઈએ, એટલે કે એક રાજ્યમાં કોઈપણ એક ભાષા તરીકે એક રાજ્યની બનાવટ થવી જોઈએ આમ. તો કેન્દ્ર સરકારે એના માટે ધર આયોગની સ્થાપના કરી. ધર આયોગની સ્થાપના એટલે કે એસ કે ધર, જે એન લાલ અને પન્નાલાલ આ ધર સમિતિના સભ્યો હતા બધા. તો તેમણે પોતાની રીતે અભ્યાસ કરીને એમને એવું જાણવા મળ્યું કે ભાઈ ભાષાવાર જો રાજ્ય બનાવવામાં આવશે ને તે ભારતના ભવિષ્ય માટે બરાબર કહેવાશે નહીં. એટલે આમણે તો જાહેરાત કરી દીધી કે ભાષાવાર રાજ્યોની રચનાની માંગણીનો અસ્વીકાર કરવામાં આવે છે. તો એમના આ પરિણામને કારણે દક્ષિણ ભારતમાં ખૂબ જ વધારે પડતી ધમાલ થવા લાગી. તો ત્યારબાદ જેવીપી સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું. તો જેવીપી સમિતિના સભ્યની વાત કરીએ તો જેવીપીમાં જે એટલે જવાહરલાલ નહેરુ, વી એટલે વલ્લભભાઈ પટેલ અને પી એટલે પટ્ટભી સીતારમૈયા, બરાબર. એટલે જેવીપી સમિતિએ આ બાબતે ખૂબ ચર્ચા કરી અને ચર્ચા કરતાં એમણે કોઈ પણ વિભાગને ખોટું પણ નહીં લાગવું જોઈએ એ રીતે એમણે બહાર પાડવામાં આવ્યો કે ભારતના જે રાજ્યો છે તેની નિમણૂક ભાષાવાર તરીકે તો થવી જ જોઈએ નહીં. આમણે પણ એ જ જાહેરાત કરી, પણ એક મલમ જેવું પણ લગાવી દીધું કે ભારત સરકારને એવું લાગશે તો આગળ જતાં ભાષાવાર રાજ્ય બનાવી શકશે. એટલે તેમણે ભારત સંઘના રાજ્યોને ચાર વર્ગોમાં વર્ગીકૃત કર્યા. કેટલા વર્ગોમાં મિત્રો? ચાર વર્ગોમાં વર્ગીકૃત કર્યા. મિત્રો આ વાત આપણે ગુજરાતથી થોડી બહાર દઈને ભારતની વાત કરતા છે અને બધું સંલગ્ન જ છે, કંઈ અલગ ટોપિક નથી. તો ભારતના રાજ્યોને ચાર વર્ગોમાં વર્ગીકૃત કર્યા એટલે મહત્ત્વની બાબત થાય, આપણા જે ત્રણ વિસ્તાર હતા એમાંનું જે તળ ગુજરાત છે એ વર્ગ એકમાં સમાવેશ થયો, અને જે સૌરાષ્ટ્ર રાજ્ય છે તેનો વર્ગ બીમાં સમાવેશ થયો, અને કચ્છને વર્ગ સીમાં મૂકવામાં આવ્યો. તો આમાંથી કેટલા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ ગયા મિત્રો, કે સૌરાષ્ટ્ર રાજ્યનું કયા વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, કચ્છ રાજ્યનો કયા વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો, તળ ગુજરાતનો કયા વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો. મિત્રો તમને લાગતો છે આ તો ત્રણ ભાગ છે, હવે ચોથો ભાગ તો તમારે મને જણાવવાનો છે કે વર્ગ ડી એટલે કે ચોથો ભાગમાં કોનો સમાવેશ થયો હતો. હવે આપણા ગુજરાતનો તો સમાવેશ નથી થયો, પણ ચોથા ભાગમાં કોનો સમાવેશ થયો હતો તે તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, બરાબર છે. ચાલો આગળ વધીએ. આપણે ભાષા આધારિત પ્રથમ રાજ્યની રચના, હવે જેવીપી સમિતિ કીધું કે એવું લાગશે તો આપણે ભાષા આધારિત પ્રથમ રાજ્ય બનાવશું, તો એની એક ખરાબ નેગેટિવ છાપ ઊભી થઈ ગઈ. કઈ રીતના ઊભી થઈ ગઈ તો જોઈએ. તેલુગુ ભાષી માટે અલગ રાજ્યની માંગણી ચાલુ થઈ ગઈ, અને તેલુગુ ભાષી અલગ રાજ્યની માંગણી કરનાર જે છે તે પોટી શ્રી રામુલ્લા. આમણે તો શું કર્યું, આ કોંગ્રેસના જ સભ્ય હતા, એમણે શું કર્યું 1952માં અમરણાંત ઉપવાસ ઉપર બેસી ગયા કે જ્યાં સુધી અમને અલગ રાજ્ય નહીં આપશે ત્યાં સુધી હું ઉપવાસ પર છું. મિત્રો સતત 56 દિવસ એમણે ઉપવાસ કર્યા, અને ઉપવાસને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું 15 ડિસેમ્બર 1952. તેમનું મૃત્યુ થતાં જે તેલુગુ ભાષી લોકો તોફાને ચડી ગયા, જબરજસ્ત તોફાને ચડી ગયા, અને આખરે સરકારે ઝૂકવું પડ્યું અને સૌથી પહેલું ભાષા આધારિત રાજ્ય આંધ્રપ્રદેશની રચના થઈ. મિત્રો બરાબર ધ્યાન આપજો, ખાસ ભાષા આધારિત પ્રથમ રાજ્ય એટલે કહ્યું તો આંધ્રપ્રદેશ, બરાબર છે. ચાલો આગળ વધીએ. આપણે હવે શું થયું તો રાજ્યનું પુનઃગઠન માટે ફઝલ અલી આયોગની વાત કરી. મિત્રો આયોગ ઘણા બધા એવા છે, ધર આયોગની વાત કરી, તેમણે ભાષા આધારિત ના પાડી દીધી, પછી જેવીપી આયોગ, બરાબર છે. ત્યારબાદ ફઝલ અલીનું શું કામ હતું તમને કહેવું. હવે જો આ રીતે આપણે આંધ્રપ્રદેશ જે અલગ પડ્યું, તો કેન્દ્ર સરકારને એક બીક હતી કે પછી આ રીતે બધા જ જો તોફાન કરવા લાગ્યા તો પછી બધા જ રાજ્યો આ રીતના અલગ અલગ બનવા લાગશે. એટલે એમણે એક બંધારણીય સુધારો કરીને ફાઇનલ આપણે કરી દઈએ એ રીતે ફઝલ અલી આયોગની રચના કરી. તો ફઝલ અલી આયોગની રચના થઈ 1953માં, જેના સભ્ય હતા ફઝલ અલી, હૃદયનાથ કુંજરુ, કે એમ પાનીગર, બરાબર. મિત્રો ખાસ યાદ રાખજો ફઝલ અલી આયોગના સભ્યો, બરાબર. અને એમણે પોતાનો જે અહેવાલ આપ્યો તેના દ્વારા 7મા બંધારણીય સુધારા 1956 દ્વારા, અને કઈ તારીખે તે યાદ રાખજો, 1 નવેમ્બર 1956 રોજ 14 રાજ્ય અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશનું ગઠન કરી દીધું. એટલે કે ફાઇનલ કરી દીધું કે ભાઈ ભારતમાં 14 રાજ્યો છે અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આનું કામ શું હતું કે આવું કરવાથી કદાચ હવે આગળ પછી કોઈ ભાષાવાર રાજ્ય તરીકે આ જે આંધ્રપ્રદેશમાં મગજમારી થઈ તેવી કરે નહીં એના માટે, પણ
જે ગુજરાતમાં જે આગ લાગી હતી 1948 થી, તે હવે ઉપડશે મિત્રો. હવે આપણા મેઇન ટોપિક પર પછાવીએ, ગુજરાતની રચના કેવી રીતે થઈ. હવે આંધ્રપ્રદેશને જો અલગ પડવામાં તો આપણા ગુજરાત થોડો છૂટ, ગુજરાત થોડો બેસી રહી, ગુજરાતી થોડો બેસી રહી, બરાબર ને? એટલે તો ગુજરાતની માંગ ભરપૂર જોરશોરથી થવા લાગી. આગળ વધીએ, આપણે ગુજરાતની માંગમાં શું થાય છે. મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ. મિત્રો, આ આંદોલનની શરૂઆત તો 1948 થી થઈ ગઈ હતી, પણ કેન્દ્ર સરકાર તરફથી વારે વારે એમને સાંત્વના જ આપવામાં આવી હતી કે ભાઈ થશે થશે થશે, પણ થયું નહીં. એમાં તો 1956માં જે ફઝલ આયોગે જે પોતાનો અહેવાલ આપી દીધો, ત્યાર પછી તો મહાગુજરાત આંદોલનની શરૂઆત થવાની જ હતી, બરાબર છે? તો મહાગુજરાત આંદોલન વિશે જોઈએ તો મહાગુજરાત તમે ચિત્રમાં જોઈ શકો છો કેટલું બધું પબ્લિક જે ગુજરાતમાં છે તે ભેગું થયું હતું, તોફાન કર્યું હતું, બરાબર, જબરજસ્ત. તો 7 ઓગસ્ટ 1956 મહાગુજરાત આંદોલનની શરૂઆત થઈ ગઈ. ઈસવીસન 1956માં મહાગુજરાત જનતા પરિષદની રચના થઈ. મિત્રો, ખાસ જણાવજો, ગુજરાત બનાવવા માટે મહાગુજરાત જનતા પરિષદની રચના થઈ, અને ઇન્દુલાલ યાજ્ઞિકને મહાગુજરાત આંદોલનના પ્રણેતા કહેવાય છે. મિત્રો, આ વ્યક્તિને કારણે આજે આપણે ગુજરાત બોલી શકીએ છીએ. આ વ્યક્તિના જે માર્ગદર્શન પ્રમાણે મહાગુજરાત આંદોલનના પ્રણેતા કહેવાય છે. તો આ ઇન્દુલાલ યાજ્ઞિકને બીજા કયા ઉપનામે ઓળખી શકાય છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ઓકે, તો આગળ વાત કરીએ મહાગુજરાત આંદોલનની સફળતા બાદ શું થયું. તે 3 ડિસેમ્બર 1959 કોંગ્રેસના પ્રમુખ ઇન્દિરાબેન ગાંધીએ બૃહદ મુંબઈના વિભાજનને મંજૂરી આપી. હવે બૃહદ મુંબઈના વિભાજનને તમને કન્ફ્યુઝન થશે. મિત્રો, જ્યારે ફઝલ અલી આયોગે જે 14 રાજ્યો બનાવ્યા ને, 14 રાજ્યોમાં બૃહદ મુંબઈમાં કોનો કોનો સમાવેશ કર્યો, મેં તમને કહ્યું. જે કચ્છ છે તે પણ બૃહદ મુંબઈમાં સમાવેશ કરી દીધો, અને સૌરાષ્ટ્ર છે તેનો પણ બૃહદ મુંબઈમાં સમાવેશ કરી દીધો હતો. તો મહાગુજરાત આંદોલનને કારણે કોંગ્રેસના પ્રમુખ ઇન્દિરાબેન ગાંધીએ વિભાજનને મંજૂરી આપી. હવે આગળ શું થાય તે જોઈએ. માર્ચ 1960માં કેન્દ્ર સરકારે પણ બૃહદ મુંબઈના વિભાજનનો ખરડો પસાર કરી દીધો. ખરડો પસાર કર્યો એટલે ફાઇનલ થઈ ગયો કે હવે બૃહદ મુંબઈનું વિભાજન થશે. તો બૃહદ મુંબઈનું વિભાજન 2 ભાગમાં થઈ ગયું, જેનું વિભાજન 1 મે 1960ના રોજ કરવામાં આવ્યું. મિત્રો, 1 મે 1960 એટલે ખ્યાલ આવ્યો ને, આજનો દિવસ. હા, તો આજના દિવસે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 2 ભાગ પાડવામાં આવ્યો. તો ગુજરાતમાં કોનો કોનો ભાગ આવ્યો, તો તળ ગુજરાત, સૌરાષ્ટ્રને ગુજરાતમાં આપવામાં આવ્યું, કચ્છને ગુજરાતમાં આપવામાં આવ્યું, અને મહારાષ્ટ્રમાં મુંબઈ, જે મુંબઈ હતું તે મહારાષ્ટ્રમાં આપવામાં આવ્યું. મિત્રો, આ બધી બાબત તો બહુ લાંબી છે, વિડીયો પણ 1 કલાકનો થઈ જશે, પણ આ તો આજે આપણે શોર્ટકટમાં અપાયર કરીએ છીએ, બરાબર છે? તો 1 મે 1960ના રોજ ગુજરાતની આ રીતે સ્થાપના કરવામાં આવી. તો ગુજરાતની સ્થાપના થઈ તો સાબરમતી આશ્રમમાં ગુજરાતનું ઉદ્ઘાટન થયું, અને ગુજરાતના ઉદ્ઘાટક થતા રવિશંકર મહારાજ, અને ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડૉક્ટર જીવરાજ મહેતાની નિમણૂક કરવામાં આવી. મિત્રો, આ તો ખૂબ જ બેઝિક માહિતી છે જે આપણે દરેક ગુજરાતીને ખબર પડવી જોઈએ. વોટ્સઅપ મેસેજ, સવારથી વોટ્સઅપ મેસેજ કરવાથી કંઈ થવાનું નથી, આટલી માહિતી તો આપણને ખબર હોવી જોઈએ કે જે સવારના વોટ્સઅપ મેસેજ હેપી બર્થડે ગુજરાત કરીએ કરીએ છીએ, તો ખરેખર એની કહાની શું છે. તો આ તો નોર્મલ કહાની છે, આ ભાગ 1 છે. ભાગ 2માં આપણે હજુ આની અંદર ડિટેલમાં ભણીશું. તો મિત્રો, આજના માટે આટલી જ વાત કરીએ. તો સૌને આ ગુજરાત સ્થાપના દિન માટે ખૂબ શુભેચ્છાઓ છે. જય જય ગરવી ગુજરાત, અને આપણે બધાને ગુજરાતી હોવાનો ગર્વ છે. જય હિન્દ.